गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप लोग ग्रामरनो चौथो यूनिट द सीम्पल फ्यूचर टेन्स भणवानो छे। सादो भविष्यकाळ तमारे अत्यारे त्रण काळ साधा, सादो वर्तमानकाळ, सादो भूतकाळ अने हवे सादो भविष्यकाळ। सेल्लामां सेल्लो जो काळ होय तो ते कयो छे? सादो भविष्यकाळ छे। जो अहीं तमने आपेलुं छे किरण प्लेस टेनिस, सादो वर्तमान काळનું છે, જો ક્રિયાપદ છે અને એસ પ્રત્યય લાગેલો છે, ત્રીજો પુરુષ એકવચન આવ્યો તેથી, એટલે શું આવ્યું? કિરણ છે એ ટેનિસ રમે છે। પછી છે કિરણ પ્લેડ ટેનિસ યસ્ટરડે, ક્રિયાપદને અંતે શું આવ્યું? ઈડી આવ્યું, એટલે શું થયું કે કિરણ છે તે ટેનિસ રમી હતી ગઈકાલે। એની પછી છે કિરણ ઇઝ પ્લેઇંગ ટેનિસ ના, कि किरण छे ये अत्यारे टेनिस रमी रही छे। क्रिया छे शू छे? चालू छे, प्लस वर्तमान कालनी अंदर छे। एमिजार छे शू देखाड़े? वर्तमान काल ने आईएनजी प्रत्ये लागेलू छे, ते शू दर्शावे? के क्रिया छे ते चालू छे, एटले चालू वर्तमान कालनुं वाक्य थयुं। हवे आपणे अहीं आपणे भविष्यकाळ जोवानुं छे, तो अहीं शुं आव्युं? केतन विल प्ले टेनिस टुमोरो, के केतन आवतीकाले टेनिस रमशे। शुं फेरफार आव्यो? टू बीना रूप तरीके शुं आवी गयुं? विल आवी गयुं, प्लस क्रियापदनुं रूप छे ई शुं रह्युं? एमनम ज रह्युं। અને યસ્ટરડે અને નાવ છે તો એની જગ્યાએ શું આવી જાય? ટુમોરો આવી જાય, આવતીકાલ આવી જાય। જો અહીં એક્ઝામ્પલ આપેલા છે, હવે જો આ કાળ છે એ સેલામાં સેલો શું માટે કહું કે અહીંયા કોઈ પણ વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય, અકાર હોય, નકાર હોય, બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પ્લસ ટુ બીના રૂપ તરીકે વિલનો જ ઉપયોગ થશે। એક વચન હોય કે બહુવચન હોય, બધામાં વિલ અને ક્રિયાપદનું જે રૂપ આપેલું છે તે એમનામ જ મૂકવાનું થશે। જે રીતે આપણે ભૂતકાળમાં કે વર્તમાનકાળમાં ચેન્જ કરવો પડતો એ રીતે અહીં ચેન્જ આવશે ને, તેથી આ કાળ શું છે? સેલો લાગે છે। જો અહીં એક્ઝામ્પલ છે, આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, કે હું તમને અંગ્રેજી શીખવીશ। જે છે સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, કે સ્નેહા આવતીકાલે દિલ્હી જશે। મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, કે મિસ્ટર પટેલ છે શ્રી પટેલ છે મને સાંજે મળશે। પછી છે મૃણાલી વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, કે મૃણાલી છે આવતે મહિને નૃત્ય કરશે, એટલે કે જે ક્રિયા છે તે ભવિષ્યમાં થવાની છે, નજીકના સમયગાળામાં થવાની છે, તે દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। જો અહીં એની વાક્યરચના આપેલી છે, સબ્જેક્ટ મીન્સ કે કરતા પ્લસ વિલ, ટુ બીના રૂપ તરીકે વિલ, અને પ્લસ વર્બ છે, વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ, જે ક્રિયાપદ આપેલું છે તે એમનું એમ, જો સબ્જેક્ટ તરીકે શૈલી લીધું, વિલનું વિલ એમનામ, અને વર્બ છે એ શું થયું? ટેલ, ને અસ અ સ્ટોરી શું થયું? અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ છે, એટલે શું બન્યું? શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી, શૈલી આપણને વાર્તા કહેશે। હવે વિલવાળા છે એ આપણે જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા હોય તો શું થઈ જશે? કે નામના સ્થાને એટલે કે કર્તાના સ્થાને ટુ બી, અને ટુ બીના સ્થાને કરતા આવી જશે, એટલે કે વિલ છે તે વાક્યની શરૂઆતમાં આવી જશે અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે। જો છે અહીં કે અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન્સ, કે અલી છે એ પાંચ ફુગા લેશે, વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે। હવે એમનું એમ આપણે પ્રશ્નાર્થમાં ફેરવું હોય તો અલીના સ્થાને શું આવી જશે? વિલ, અને વિલના સ્થાને અલી આવી જશે, બાકી આખું વાક્ય એમનું એમ રહેશે, ક્રિયાપદમાં કંઈ ફેર પડશે નહીં। શું થશે? વિલ અલી બ્રિંગ ફાઇવ બલૂન્સ। હવે જો એને હકારમાં કહેવું હોય તો ફરીથી વિધાન વાક્ય છે એ જ રહેશે, કે અલી વિલ બ્રિંગ ફાઇવ બલૂન્સ કે। હવે જો આપણે વાક્યને નકાર બનાવવું હોય તો વિલ પછી શું મૂકવાનું થાય? નોટ મૂકવાનું થાય, કે અલી વિલ નોટ બ્રિંગ ફાઇવ બલૂન્સ, ટુ બી અને ક્રિયાપદની વચ્ચે શું આવી જાય? નોટ આવી જાય। હવે એને જો આપણે જો આ વાક્ય છે એ આખા વાક્યમાં આપેલું છે, હવે આપણે એને ટૂંકમાં જો આપવું હોય હકાર અને નકારમાં તો શું થાય? રેહાના વિલ કીપ માય બેગ, કે રેહાના છે એણે મારું બેગ લીધું લેશે, તો વિલ રેહાના કીપ માય બેગ, તો શું થશે? યસ સી વિલ, ને સો નો સી વિલ નોટ,
હવે વિલ નોટ છે એનું ટૂંકું રૂપ શું થઈ જાય છે, વોન્ટ થઈ જાય છે. અહીં આ વાક્ય છે એ શેમાં આપેલા છે, ટૂંકમાં આપેલા છે. પછી છે ધે વિલ પ્લે ચેસ, વિલ ધે પ્લે ચેસ, યસ ધે વિલ, નો ધે વિલ નોટ, અથવા તો નો ધે વોન્ટ. તેઓ ચેસ રમશે, શું તેઓ ચેસ રમશે, હા તેઓ રમશે, ના તેઓ નહીં રમશે. હવે આ આપણે આ રીતના વિલથી જો પ્રશ્ન બનાવીએ તો એનો આન્સર છે આપણને યસ કે નોમાં મળે. એ જગ્યાએ આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ છે, સમય છે તે જાણવું હોય તો એના માટે આપણે ડબલ્યુએચનો યુઝ કરવો પડે. તો ડબલ્યુએચની અંદર પણ વિલ આવશે જ બધાની અંદર, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. જો અહીં પહેલું છે હુ વિલ સિંગ અ સોંગ, ગીત કોણ ગાશે, તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, કે આશા અને લતા ગીત ગાશે. પછી છે વોટ વિલ અનિતા, અનિતા શું ખાશે, તો અનિતા વિલ ઈટ મેંગોસ, કે અનિતા કેરીઓ ખાશે. પછી છે વેર વિલ વિનિત સીટ, વિનિત ક્યાં બેસશે, તો વિનિત વિલ સીટ ઓન ધ સ્ટેજ, કે વિનિત મંચ ઉપર બેસશે. ધેન છે વેન વિલ વી ગો ફોર અ મૂવી, આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું, તો વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે, કે આપણે રવિવારે ફિલ્મ જોવા જઈશું. આ રીતે ડબલ્યુએચની અંદર આપણે હુની અંદર જનરલી આપણે જો તમને યાદ હોય તો આપણે ટુ બી વાપરતા નહોતા વર્તમાન કાળની અંદર, અહીં આપણે હુની અંદર પણ વિલનો યુઝ થશે. અહીં આપણો આ જે સાદો ભવિષ્યકાળ છે તે પૂર્ણ થાય છે અને પછી એક્સરસાઇઝની PDF આવશે, તે તમારે લખવાની છે. બધું લખીને તૈયાર રાખવાનું છે, સ્કૂલે આવશો ત્યારે બધું ચેક થશે. અને આની જે ટેસ્ટ આવશે એ ટેસ્ટ માટે આ એક્સરસાઇઝમાંથી તૈયારી કરવાની છે. ઓકે સ્ટુડન્ટ, ગુડ બાય, ગુડ લક ફોર ટેસ્ટ, ટેક કેર.